ગુજરાતીઓમાં વિદેશ જવા માટેનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. લોકો ખોટી રીતે પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજો બનાવી વિદેશ જઈ રહ્યા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, જેના કારણે હવે આવા ખોટા દસ્તાવેજો બનાવનારાઓ અને એજન્ટો પણ ખુલીને સામે આવ્યા છે અને લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલી રહ્યા છે. આવા જ એક બનાવટી દસ્તાવેજ બનાવનાર કંપનીની પોલીસે પકડી પાડી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે આરોપી ભાવિન પટેલ અને જસ્મીન પટેલ નામના બે એજન્ટની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે, જો સીજી રોડ પર આવેલા દેવપથ કોમ્પ્લેક્સમાં શાયોના હોલિડેના નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. બંને આરોપીઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાની આડમાં બનાવટી દસ્તાવેજોના આધારે ખૂટતા ડોક્યુમેન્ટ પૂરા કરી વિઝા અપાવવાનું કામ પણ કરતા હતા. વિદેશ જવા ઇચ્છતા લોકો આ બંને આરોપી ભાવિન પટેલ અને જસ્મીન પટેલ પાસેથી દસ્તાવેજો મેળવી વિઝા મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બનાવટી ડોક્યુમેન્ટ બનાવનાર ત્રીજો વ્યક્તિ રોનક સોની હજી ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. ભાવિન રાજેન્દ્રભાઈ પટેલ કરીને સીજી રોડ ઉપર એની ઓફિસ હતી, ત્યાંથી 39 જેટલા પાસપોર્ટ મળ્યા છે, બેન્કિંગના સર્ટિફિકેટ મળ્યા છે, એના સિક્કા મળ્યા છે, નોટરીના સર્ટિફિકેટ મળ્યા છે. ત્યારબાદ એની જાણવાજોગ દાખલ કરેલી જાણવાજોગના આધારે બેન્કિંગના જે સિક્કા અને સર્ટિફિકેટ મળેલા હતા એની ખરાઈ કરતા એ ખરેખર એના સ્ટેટમેન્ટ નહોતા એવું બેંકમાંથી જાણવા મળેલું. તેના આધારે પછી ગુનો દાખલ કરેલો છે. એમાં એક છે ભાવિન રાજેન્દ્રભાઈ પટેલ, કે જેને અગાઉ પણ યુએસ અમેરિકામાં પણ એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે એવું જાણવા મળ્યું. એક વર્ષ ત્યાંની જેલમાં પણ રહેલો છે. અને એની સાથેનો એક માણસ છે જાસ્મીન અશોકભાઈ પટેલ, અને એક ત્રીજો આરોપી છે રોનક સોની કરીને. આ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે.